नमस्कार, BSM 5 गुजराती पेपर CC 510 अपठित की समीक्षा। अबे अपठित એટલે એમાં એના એકમ જોઈએ તો એકમ 1 માં ગદ્યખંડ આપેલો હતો, એક ફકરો આપેલો અને એ ફકરાનો આપણે એનો સારાંશ કરવાનો હોય છે। ફકરો આપેલો હતો એમાંથી ટૂંકમાં આપણે એનો સારાંશ કરવાનો, સારાંશ કર્યા પછી આપણે શીર્ષક એનું ટાઇટલ આપવાનું છે। અગાઉ આપણે વિડિયોમાં આપેલો છે એકમ, આપણે જોયેલો સારાંશ એકમ 2 માં અર્થ વિસ્તાર, અને એ અર્થ વિસ્તાર માં કોઈ 4 પંક્તિ આપેલી અને 4 પંક્તિમાંથી આપણે કોઈ 2 પંક્તિનો અર્થ વિસ્તાર આપવાનો હોય છે। અને એકમ 3 માં કાવ્યની સમીક્ષા, કે કાવ્યનું રસદર્શન, કોઈ 2 કાવ્ય આપેલા હોય અને 2 કાવ્યમાંથી આપણે 1 કાવ્યનું રસદર્શન કરવાનું હોય છે। અને ચોથા એકમમાં ગદ્યખંડ એક ફકરો આપેલો હોય અને એ ફકરાને આપણે વિવરણથી લંબાણપૂર્વક લખવાનું હોય છે। અગાઉ આપણે એકમ 1માં ફકરાનું સારાંશ લેખન કરી ગયા છે, બીજા એકમમાં આપણે અર્થ વિસ્તારેની પંક્તિઓનો અર્થ વિસ્તાર કર્યો છે, અને ત્રીજા એકમમાં આપણે એનું કાવ્યનું રસદર્શન પણ કરેલું છે। હવે જોઈએ એકમ 2માં આપણે બીજો અર્થ વિસ્તાર। અહીંયા અર્થ વિસ્તાર જોઈએ આપણે, એ પંક્તિ આપેલી છે કે હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય સાણી બને છે। અહીંયા પંક્તિ આપેલી હોય છે, એ પંક્તિ આપણે અર્થ વિસ્તાર કેવી રીતે કરવો? તો શરૂઆતની 2-3 લીટીમાં આપણે એ પંક્તિને શું કહેવા માંગે છે એ આપણે ટૂંકમાં 2-3 લીટીમાં એને સમજાવીએ। તો જોઈએ, આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યો છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે। એટલે કે હા પસ્તાવો વિપુલ ઝરણો, એટલે કે હવે પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે। માણસ કર્મ કરે છે, ખરાબ કર્મ કરે અને પછી એને પસ્તાવો થાય છે, એટલે કે પાપી હવે હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને, એટલે કે જો પસ્તાવો થાય, પસ્તાવાનો વિપુલ ઝરણો ઉતરે અને એમાં જો પાપી એમાં ડૂબકી દઈને નાહી લે છે તો એ પાપ એનું ધોવાય છે। કે પસ્તાવો માણસ કરે છે એ પસ્તાવાથી એમાં ડૂબકી દે, પસ્તાવામાં ડૂબકી દે છે તે પુણ્યશાળી બને છે। કોઈ પણ માણસ ખરાબ કામ કરી લે છે અને ખરાબ કામ કર્યા પછી જો એ માણસને પસ્તાવો થાય છે તો પછી એ માણસમાં ફરીથી ક્યારે પણ ખરાબ કામ કરવાનો વિચાર પણ નથી આવતો। જેવી રીતે સોનું અગ્નિમાં તપ્યા પછી એ શુદ્ધ થાય છે, એ જ રીતે માણસ ખરાબ કામ કે કોઈ એનાથી ભૂલ થઈ હોય અને એ ખરાબ કામ કર્યા પછી જો એને પસ્તાવો થાય છે અને એ પસ્તાવો થયા પછી એ ક્યારે પણ ખરાબ કામ કરવા એ પેરાતો નથી, ક્યારે ખરાબ કામ કરતો નથી, એટલે કે અગ્નિમાં જેમ સોનું શુદ્ધ બની જાય છે તેમ એ પોતે પસ્તાવો કરે એટલે એનું હૃદય શુદ્ધ બને છે। એટલે કે પસ્તાવો એટલું ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, માણસ ખરાબ કામ કરી લે, ન કરવાનું કરે અને પછી પસ્તાવો કરે અને પછી એ પસ્તાવા માટે એનું નિરાકરણ લાવવા માટે એ માણસ જો પસ્તાવો કરે તો અને એ પાપી, એ પાપી માણસ જે છે તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને, જો પસ્તાવો કરે કે મારાથી આ ન કરવાનું કામ થઈ ગયું અને એ પસ્તાવો કરે અને પસ્તાવા રૂપી એ ત્યાં એ પસ્તાવો પોતાનો એ ભૂલ સ્વીકારી લે છે અને એ ભૂલ સ્વીકાર્યા પછી પસ્તાવો કરે થાય અને ભૂલ સ્વીકારી લે છે ત્યારે એ માણસ એ અગ્નિમાં તપેલું સોનું જેમ શુદ્ધ બને છે તેમ એ માણસનું હૃદય, એ માણસ શુદ્ધ બને છે, ક્યારે પણ એ ભૂલ કરતો નથી, ક્યારે પણ કોઈ ખરાબ કરતો નથી। આમ તો એવું કહેવાય છે કે જે ચતુર માણસ જે છે તે માણસ
कोई पण काम करता पहला ये विचारे छे अने पछी ये काम करे छे। ज्यारे मूर्ख माणस पहला काम करे छे अने पछी एना परिणाम पछी विचार करे छे। એટલે હંમેશા આપણે જીવનમાં કોઈ પણ કામ કરતી વખતે પહેલા આપણે એના વિશે વિચારવું કે આનું પરિણામ શું આવશે અને પછી જ જો કામ કરવામાં આવે તો પસ્તાવાનો વારો ના આવે, પણ તેમ છતાં જો ખરાબ કામ થઈ ગયું હોય તો પછી આપણે આ આ પસ્તાવો વિપુલ જગતનું સ્વરથી ઉતર્યો છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે। જો કદાચ આપણાથી ન કરવાનું થઈ ગયું, ખરાબ કામ થઈ ગયું, તો પછી આપણે એમાં પસ્તાવો કરવો પડે છે। પસ્તાવોથી ભૂલ પોતાની જો સ્વીકારી લે છે તો એ પાપી માણસ પણ પુણ્યશાળી બને છે। ધન્યવાદ।